નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ પાંચમાં આપણે ફરી વિશે સામાન્ય જ્ઞાનની ચર્ચા કરશું અને એમાં બીજો પાઠ છે કેટલાક યંત્રો અને ઉપકરણો. આપણે વિવિધ જાતના ઉપકરણો યંત્રો વાપરીએ છીએ અને તેનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ છે તો તે વિશે આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો પાઠ બે કેટલાક યંત્રો અને ઉપકરણો છે એમાં પ્રથમમાં આપણે તમે જોઈ રહ્યા છે ચિત્ર છે ડી સેન્ટેના જેવું દેખાય છે તે પ્રકારનું એન્ટેના છે. તે રેડિયો ટીવી વગેરેના સંકેતો પહોંચાડે છે કે મેળવે છે એને ડીસ એન્ટેના કહે છે. પછી અહીં બીજું સૂત્ર છે જનરેટર. તમે બધી જગ્યાએ જોયું હશે કે ઘણી વાર લાઇટ ગયો જાય તો લગ્ન માંડીમાં અથવા મોટા પ્રસંગમાં જનરેટર વાપરવામાં આવે છે. તે વીજળી ઉત્પન્ન કરવા માટેનું ઉપયોગી છે. આ જનરેટરનું ચિત્ર છે. પછી એક ત્રીજું ચિત્ર તમે ખોદકામ કરતા અને ખેતરોમાં જોયું હશે તો તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે જેને ડિગર કહેવાય છે. પછી ચોથું ચિત્ર તમે બધા વેલ્ડિંગવાળી દુકાને ગયા હશો તે ત્યાં આવ્યા તમે જોયું પણ હશે ચિત્ર. તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી ધાતુઓના ટુકડા સાંધવામાં ઉપયોગી છે એટલે કે વેલ્ડિંગ ટોર્ચ. તમે ચાર ચિત્ર જોયા વિદ્યાર્થી મિત્રો. હવે જો મિત્રો તમે પાંચમું ચિત્ર જોઈ રહ્યા છો. તમે બધા મોટી બિલ્ડિંગોમાં ગયા હશો તો બહુ મારી બિલ્ડિંગમાં ઉપર આવવા જવા માટે નીચે આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક લિફ્ટનું ચિત્ર છે. તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા માટે ઉપયોગી છે જેને લિફ્ટ કહેવાય છે. છઠ્ઠું ચિત્ર આ તો તમે બધાએ જોયું હશે જ્યાં મકાનો બનતા હશે અને સિમેન્ટ ગાંઠરી અને વેતીને મિક્સ કરી અને મિક્સર બનાવવામાં આવે છે. કોન્ક્રીટ મિક્સર કહેવાય છે. તે ચક્કી ચૂનો બનાવવા કે સિમેન્ટ રેતી અને કપચીનું મિશ્રણ કરી કોન્ક્રીટ બનાવવા માટે ઉપયોગી છે. હવે આપણે બીજા ચિત્ર જોશું. હા જો વિદ્યાર્થી મિત્રો બીજા પેજ ઉપર કેટલાક ચિત્રો દેખાય છે તો આપણે સાતમું ચિત્ર જોઈએ છીએ અને આ ચિત્ર તમે બધાએ જોયું હશે અને તમારા ઘરે પણ આ ઉપકરણ હશે. તે કોઈ પણ અવાજ કે સંગીતને ટેપ કરી તેના મૂળ સ્વરૂપમાં સાંભળવામાં ઉપયોગી છે જેને હાઈ ઉપકરણ કહેવામાં આવે છે. પછી આઠમું ચિત્ર હવામાન ઉગ્ર એટલે કે ઉગ્ર તરફ ઉપરથી આપણે અમુક જે માહિતી દેવાનું ચિત્રો અથવા મોકલવામાં આવે છે તેને હવામાન ઉગ્ર કહે છે. તે વાદળોની રચનાના ચિત્રો તથા અન્ય માહિતી મોકલી હવામાનની સ્થિતિ અને એની આગાહી કરવા માટે આપણને મદદ કરે છે. નવમું ચિત્ર જે ફેક્સ મશીન કહેવાય છે તે લેખિત માહિતીની આબેહૂબ નકલ કરીને અન્ય સ્થળે પહોંચાડવામાં ઉપયોગી છે. એટલે આપણે જે કંઈ લખ્યું હોય અને આપણે અત્યારે જો અમદાવાદથી મુંબઈ પહોંચાડવું હોય તો ફેક્સ મશીન અહીં જો કાગળ નાખી દઈએ તો સીધું તે ત્યાં આબેહૂબ રીતે મળી જાય છે. પછી દસમું ચિત્ર હેડફોન. આ તો બધા બધા પાસે તમારી પાસે પણ હશે અને યુઝ પણ કર્યું હશે. તે કોઈ પણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ અવાજને કોઈ પણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી છે અને અત્યારે ખાસ તમે તેનો ઉપયોગ કરતા હશો. પછી અગિયારમું ચિત્ર દૂરબીન. તે દૂરની વસ્તુઓ જોવા માટે ઉપયોગી છે. પછી બારમું ચિત્ર છે રડારનું. ખાસ કરીને દૂરથી આવેલા વિમાનને ઓળખવા માટે કે ભાઈ આ વિમાન કયું છે એ બધું ઓળખવા માટે તથા તેની દિશા જાણવા માટે ઉપયોગી છે. અને આનો ઉપયોગ ખાસ કરીને એરપોર્ટ વિસ્તારોમાં અને ખાસ કરીને લશ્કરી ખાતાઓમાં થાય છે. હવે આગળ ચિત્ર જોઈએ. હવે તમે જોઈ રહ્યા છો તેરમું ચિત્ર અને ખાસ કરીને આ ચિત્ર તમને હોસ્પિટલોમાં એમાં જોવા મળે છે. તે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુઓ જોવા માટે ઉપયોગી છે અને સૂક્ષ્મ આને સૂક્ષ્મદર્શક યંત્ર કહેવામાં આવે છે. પછી ચૌદમું ચિત્ર ટેલિસ્કોપ. તો ખાસ કરીને દૂરના તારાઓ ગ્રહો એ આપણે નરી આંખે ન જોતા પણ ટેલિસ્કોપ દ્વારા આપણે એને જોઈ શકાય છે. એટલે કે તે તારાઓ ગ્રહો જેવી દૂરની વસ્તુઓના અવલોકન માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો તમે હમણાં ચિત્ર દ્વારા કેટલાક ઉપકરણો અને યંત્રો જોયા એટલે તમારે હવે થોડુંક ઘરે હોમવર્ક પણ થોડું કરવાનું છે. તમને આજે જે ચિત્ર